अस्सलामु अलैकुम। जो बाळक आपणे स्वाध्याय 3 पूरो कर्यो छे, हजु घणा विद्यार्थीओए स्वाध्याय 3 ना फोटा जो मने मोकल्या नथी, तो जेमने पण बाकी होय झड़पथी मोकली आपजो। स्वाध्याय 4 जे प्रसारमान एनी थियरी अने सूत्रो पण मैं तमने मोकली आप्या छे अने तमे लखी लीधा हशे। तो सौथी पहेला आपणे सूत्र जे जे प्रमाणे दाखला आवे छे ए प्रमाणे आपणे सूत्रोनी समझ मेळवता जईशुं अने दाखलानी गणतरी करता जईशुं। तो जो सूत्रोमां सौथी पहेलुं सूत्र छे विस्तार। विस्तार ने संकेतमां शुं कहेवाशे? आर। हवे एमां निरपेक्ष माप छे जेने विस्तार कहेवाय अने सापेक्ष माप ने शुं कहेवाशे? विस्तारांक। तो निरपेक्ष माप विस्तार एटले के xh - xl। एक्स एटले चल, जे आपणे अगाउ पण शीखी गया छे। एच एटले हाई अने हाईएस्ट, अने एल एटले लोएस्ट। हाईएस्ट एटले के महत्तम, मोटी। एटले एक्स एच एटले के चलनी महत्तम किंमत, मोटी किंमत, अने एक्स एल एटले के चलनी लघुत्तम किंमत एटले के नानी किंमत। त्यार पछी छे विस्तारांक। तो विस्तारांकमां जे अहींया आपेलुं छे xh - xl, तो ए तो अंशमां ए ज आवशे, xh - xl अने છેદમાં xh + xl। ख्याल आवी गयो? एटले अहींया मोटी किंमतमांथी नानी किंमत बाद करवानी छे। क्या मापमां? निरपेक्ष मापमां। अने सापेक्ष मापमां अंशमां बादबाकी अने છેદમાં સરવાળો છે। તો અહીંયા વિસ્તારના સૂત્રના આધારે આપણે સ્વાધ્યાય 4.1 ની ગણતરી કર્યા પછી આપણે આગળ સૂત્ર બીજું સમજીશું। તો અહીંયા સ્વાધ્યાય 4.1 જેમાં પહેલો દાખલો, દરેક વિદ્યાર્થી પુસ્તક નજર સમક્ષ રાખજો જેથી રકમ ધ્યાનથી તમે વાંચી શકો અને સમજી શકો। અહીંયા આપેલું છે એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલી છે। 10 વિદ્યાર્થીઓ એટલે કે 10 આપણને ચલની કિંમત આપેલી છે અને ત્યાં આપણને 10 સંખ્યાઓ આપેલી છે। હવે અહીંયા શું કીધું છે કે આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો। તો વિસ્તાર અને વિસ્તારાંક માટે આપણે મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમતની જરૂર પડે છે, એટલે કે xh અને xl। તો અહીંયા સૌથી પહેલા આપણે xh જોઈએ, એટલે કે સૌથી મોટી કિંમત, અને પછી આપણે સૌથી નાની કિંમત। તો એ તો તમને બધાને આવડતું જ હશે કે xh એટલે કે મોટી કિંમત। તો મોટી કિંમત અહીંયા 162, 145, 170, 181, 167, 151, 175, 185, 169 અને 156, એટલે કે અહીંયા સૌથી મોટી કિંમત છે એ સૌથી મોટી કિંમત કઈ છે? તો સૌથી મોટી કિંમત આપણને કેટલી મળે છે? 185। 185 કરતા મોટી કિંમત નથી, તો અહીંયા આપણે લખીશું 185। સૌથી નાની કિંમત, તો આપણે જે રકમ અત્યારે આપણે જોઈ એમાં જોઈએ કે સૌથી નાની કિંમત કેટલી છે, તો 145। 145 થી નાની કિંમત નથી, તો અહીંયા આપણે 145 અને 185 નાની અને મોટી કિંમત શોધી લીધી। હવે વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો છે આપણે। તો સૌથી પહેલા આપણે વિસ્તાર બરાબર xh - xl। xh કેટલા આપણે શોધ્યા? 185 - નાની કિંમત છે 145। તો 185 માંથી 145 બાદબાકી કરો એટલે કેટલો જવાબ આવશે? 40। એકમ કયો આપેલો છે અહીંયા આગળ? તો ચોપડીમાં જુઓ, એકમ કયો આપેલો છે આપણને? સેન્ટીમીટર, એટલે અહીંયા આવશે આપણે 40 સેન્ટીમીટર। ચલો આ વિસ્તારનો જવાબ મળી ગયો। હવે આપણે જોઈએ વિસ્તારાંક। તો વિસ્તારાંકનું સૂત્ર શું છે? તો અંશમાં બાદબાકી, xh - મોટામાંથી નાનું બાદ કરવાનું અને છેદમાં એનો સરવાળો કરવાનો છે, ખાલી પ્લસ માઇનસની નિશાની જ બદલાશે। તો અહીંયા આગળ આપણે ડાયરેક્ટ 185માંથી 145 બાદ કરીને જે 40 લખ્યા છે એ લખો તો પણ ચાલે, કાં તો પછી આપણે અહીંયા આગળ 185 ઓછા 145 છેદમાં 185 વત્તા 145। અહીંયા 85માંથી જે 45 આપણે બાદ કર્યા એટલે કેટલા આવ્યા છે ઉપર આપણે શોધ્યા છે? 40 જવાબ આવ્યો છે।
અને તમે સરવાળો કરશો બંનેનો એટલે જવાબ કેટલો આવશે 330। હવે આ 40 ભાગ્યા 330 તમે કરો એટલે એનો જવાબ કેટલો આવશે 0.12। ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આ પહેલો દાખલો આપણો પૂરો થાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો આગળ બીજો દાખલો। हाँ, बीजो दाखलो जोता पहला एनी रकम वाँची लई आपणे तो शुं आपेलुं छे एमां पण जुओ के आ माहिती आपेली छे ने शुं कीधुं छे के आपेला वितरण परथी एक बस में मुसाफरी करता मुसाफरोनी संख्यानो विस्तार अने विस्तारांक शोधो। तो एमां पण सौथी पहला आपणे XH अने XL बेनी किंमत आपणे मेळववानी छे। तो अहींया आपणे लखीशुं XH અને XL। મોટી કિંમત X છે એટલે કે ચલ, બરાબર? તો આમાં આપણને ચલ ઓળખતા આવડવું જોઈએ, તો આપણને આગળ દાખલામાં આપણે શીખી જ ગયા છે અને શું કહેવાશે X। આ તો F છે, આપણે તો X ની જ કિંમત જોઈએ। તો સૌથી મોટી કિંમત કેટલી છે 37 અને સૌથી નાની કિંમત કેટલી છે 2, એટલે XH અને XL મળી ગયા। તો અહીંયા સૌથી મોટી કિંમત આવશે 37 અને સૌથી નાની કિંમત 2। હવે આપણે ફરીથી સૂત્ર મૂકીશું। સૂત્ર એક વખતે જોઈ લીધું પછી વારે ઘડીએ એને આપણે જોવાનું નથી, પછી આપણે ડાયરેક્ટ એની ગણતરી ડાયરેક્ટ જ લખવાનું છે જેથી સૂત્રની પણ તમારી તૈયારી સાથે સાથે ચાલે, બરાબર? એટલે XH માઇનસ XL, તો અહીંયા મોટી કિંમત છે 37 અને નાની કિંમત છે 2, એટલે 37 માંથી 2 જશે તો કેટલા આવશે 35, એટલે આ આપણને એક જવાબ મળ્યો। ત્યાર પછી હવે 35 શું છે? તો મુસાફરોની સંખ્યા, તો પાછળ તમારે 35 ની પાછળ એકમ તરીકે શું લખવાનું છે 35 મુસાફરો, બરાબર? ખ્યાલ આવી ગયો? આગળ હવે જોઈએ આપણે વિસ્તારાંક। તો વિસ્તારાંકનું સૂત્ર ઉપર આવી ગયું છે આપણે, તો અહીંયા XH માઇનસ XL છેદમાં XH પ્લસ XL, એટલે 35 ને 2 નો અંશમાં બાદબાકી, સોરી 35 નહીં 37, 37 અને 2 ની બાદબાકી આવશે અને છેદમાં 37 અને 2 નો સરવાળો। તો બાદબાકી આપણે કહી દઈએ કેટલી આવશે 35 અને સરવાળો કરીશું તો 39। હવે 35 ભાગ્યા 39 તમે કરો એટલે જવાબ કેટલો આવશે 0.90, જે આપણું શું મળી જશે વિસ્તારાંક। વિસ્તારાંક જે કોઈ પણ શબ્દની પાછળ આંક શબ્દ લાગે, વિસ્તારાંક, ચતુર્થક, વિચલનાંક, ચલનાંક, તો એ બધા કેવા માપ છે? સાપેક્ષ માપ છે। એટલે ખ્યાલ આવી ગયો અહીંયા બીજો દાખલો પણ, વિસ્તાર 35 મુસાફરો અને વિસ્તારાંક કેટલો આવશે 0.90। ચલો હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 3। તો દાખલા નંબર 3 ગણતા પહેલા એની આપણે રકમ વાંચીશું। તો એમાં પણ જો આપણને શું કીધું છે કે વિદ્યાર્થીઓના ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો। અહીંયા આપણને વિસ્તારાંક નથી કીધું, ઉપર આપણને વિસ્તારાંક, પછી અહીંયા પણ વિસ્તારાંક કીધું હતું, પણ અહીંયા વિસ્તાર નથી કીધું પણ સાપેક્ષ વિસ્તાર। તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સાપેક્ષ માપ એટલે શું કહેવાશે વિસ્તારાંક। તો એમાં પણ સૌથી પહેલા આપણે XH બરાબર અને XL બરાબર બે કિંમત હોય તો આપણે જઈ શકીએ। હવે એમાં પણ તમે જુઓ અહીંયા વર્ગ આપેલા છે, તો હવે શું કરીશું? આ વિદ્યાર્થીઓની સંખ્યા તો એફ જ છે, એટલે આપણે ઉપર જ એક્સ માંથી જ જોવાનું। તો એક્સમાં અહીંયા XH બરાબર શું આવશે સૌથી, એટલે કે ઉપરના જે છેલ્લો વર્ગ છે એની ઉપલી સપાટી, એટલે કે ઉધ્વ સપાટી, એટલે XH એટલે શું છેલ્લા વર્ગની ઉધ્વ સીમા અથવા તો છેલ્લા વર્ગની ઉપલી સીમા। અને નાની કિંમત એટલે કે XL, તો એમાં આવશે કે જે પ્રથમ વર્ગ છે, તો પ્રથમ વર્ગની નીચલી સીમા અથવા પ્રથમ વર્ગની અધઃ સીમા, બરાબર? તો અહીંયા આપણે ના હોય તો એક વખત અહીંયા લખીશું કે XH એટલે છેલ્લા વર્ગની ઉપલી સીમા, અથવા તો એને બીજા શબ્દમાં કેવું હોય તો શું કહેવાશે ઉધ્વ સીમા, બરાબર? તો અહીંયા આગળ આવશે XL એટલે છેલ્લા વર્ગની નીચલી સીમા, અથવા એને કેવું હોય બીજા શબ્દોમાં તો શું કહીશું આપણે અધઃ સીમા,
बराबर छे। हवे उपली सीमा तो केटला छे, उपली सीमा 80 अने निचली सीमा केटली छे 20, तो अहींया लखीशुं आपणे 80 अने अहींया लखीशुं 20। हवे आपणे विस्तार अने विस्तारांक शोधवानो छे, तो सौथी पहेला विस्तारनुं सूत्र, तो विस्तार बराबर XH माइनस XL। XH आपणे केटला शोध्या छे 80, अने एमांथी एक्सएल बाद करे तो 80 माथी 20 जाए एटले केटला आवशे 60। आ विस्तार आवी गयो। हवे आपणे विस्तारांक शोधीए, तो विस्तारांक बराबर अंशमां बादबाकी अने छेदमां सरवाळो। तो अहींया 80 माइनस 20 अने छेदमां 80 प्लस 20। 80 માંથી 20 જાય તો 60, અને 80 ને અંદર 20 ઉમેરો એટલે 100। તો અહીંયા આપણે 00 નીકળી જાય, અને 6/10 એટલે કે 0.6 અથવા 0.60 કરો તો પણ ચાલે, એટલે આ તમારો વિસ્તારાંક બીજો જવાબ મળી ગયો। એટલે અહીં આપણે ત્રીજો દાખલો પૂરો, આગળ આપણે જોઈશું દાખલા નંબર 4। તો દાખલા નંબર 4 માં જુઓ કે એમાં પણ તમને વર્ગીકૃત માહિતી આપેલી છે, વર્ગો આપેલા છે, અને નિરપેક્ષ ને સાપેક્ષ માપ મેળવવાનું કીધું છે। તો અહીંયા પણ ઉપરના દાખલાની જેમ જ XH એટલે ઉપલી સીમા, જે મોટો વર્ગ છેલ્લો વર્ગ છે તે, અને XL એટલે કે જે પ્રથમ વર્ગની નીચલી સીમા। હવે આપણે અહીંયા આગળ ઉપરની જેમ છેલ્લા વર્ગની ઉપલી સીમાને નહીં લખીએ તો ચાલશે, અહીંયા આગળ લખીશું XH અને XL। ઉપલી સીમા, તો ઉપલી સીમામાં અહીંયા આગળ કેટલા આપેલા છે 34, અને નીચલી સીમા કેટલી આપેલી છે 5। તો અહીંયા આપણે XH લખીશું 34 અને આ 5। તો હવે આપણે જોઈએ કે વિસ્તાર, એમાં પણ આપણને શું કીધું છે જુઓ, તો વિસ્તારનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ છે, તો નિરપેક્ષ માપ એટલે વિસ્તાર અને સાપેક્ષ એટલે વિસ્તારાંક। તો અહીંયા આપણે વિસ્તાર લખીશું, વિસ્તારનું સૂત્ર છે XXH માઇનસ XL, એટલે 34 માંથી 5 આપણે બાદ કરવાના, 34 માંથી 5 જશે એટલે કેટલા આવશે 29, એટલે આપણને વિસ્તાર મળી જાય છે 29। એની પાછળ એકમ લખો તો લખી શકો તમે, અહીંયા આગળ એકમ આપેલો છે 1000, તો 29000। ત્યાર પછી અહીંયા જોઈએ વિસ્તારાંક, તો વિસ્તારાંકમાં XH માઇનસ XL ને છેદમાં એનો XH પ્લસ XL સરવાળો। હવે અહીંયા આગળ 34 માંથી 5 ની બાદ બાકી અને 34 માં 5 ઉમેરવાના, 34 માંથી 5 જાય તો 29 અને 34 માં 5 ઉમેરો એટલે 39। બરાબર, તો 29/39 તમે કરો એટલે જવાબ આવશે તમારો 0.74। ખ્યાલ આવી ગયો, એટલે એકદમ સરળ છે ને વિદ્યાર્થીઓ। તો અહીંયા સ્વાધ્યાય 4.1ના 4-4 દાખલા, એટલે કે આખું સ્વાધ્યાય આપણે કેટલીક 10-12 મિનિટમાં આખું સ્વાધ્યાય સમજીને આપણે પૂરું કરી દીધું છે। તમે પણ સમજીને વ્યવસ્થિત રીતે એની ગણતરી કરજો, અને જો કદાચ ના ખ્યાલ આવે તો મને પૂછી શકો છો। આગળ હજી આપણે સ્વાધ્યાય 4.2નો એકાદ દાખલો આપણે જોઈ લઈએ, તો સ્વાધ્યાય 4.2, સ્વાધ્યાય 4.2માં પહેલો દાખલો જુઓ। હવે જો 4.2માં આપણને લગભગ બધા દાખલામાં ચતુર્થક વિચલન આપેલું છે, તો એ સૂત્ર હું તમને સમજાવી દઉં જરા। અહીંયા ચતુર્થક, જો વિસ્તારનું આપણે પૂરું થયું, બીજું સ્વાધ્યાય ચતુર્થક વિચલન છે, અને બીજું સૂત્ર પણ આપણું એ છે, તો એમાં ચતુર્થક વિચલનને, અચ્છા પેલું વિસ્તારને આપણે સંકેતમાં શું કહીએ, આર, બરાબર, વિસ્તારાંક, તો એને આપણે સંકેતમાં નહીં, ખાલી એને વિસ્તારાંક આખું જ કહેવું પડશે। ચતુર્થક વિચલનને શું કહેવાશે, ક્યુડી, તો ક્યુડી એનું સૂત્ર છે Q3 - Q1/2। Q3 જે તમે અગાઉના ચેપ્ટરમાં, આપણે મધ્યકવાળા ચેપ્ટરમાં શીખી જ ગયા છે, ત્રીજો ચતુર્થક, અને Q1 એટલે પ્રથમ ચતુર્થક, બરાબર। હવે ચતુર્થક વિચલનાંક, તો એમાં અંશ આની જેવો જ, Q3 - Q1 એટલે અંશમાં બાદ બાકી અને છેદમાં પ્લસ, બાકીના જે સંકેતો છે એના એ જ રહેશે। તો હવે જો તમે ત્રીજું ચેપ્ટર નહીં સમજ્યા હોય તો તમને ચોથું ચેપ્ટર નહીં આવડે, કારણ કે ચતુર્થકો તમે શોધશો તો જ તમે આ દાખલા પર આગળ જઈ શકાશે। એટલે આપણે આ ત્રીજા ચેપ્ટર કરતા ચોથા ચેપ્ટરમાં એક સ્ટેપ આગળ વધ્યા છે। તો હવે આપણે
આગળ સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1. તો જુઓ એમાં પહેલો દાખલો છે, એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલા અંતર જે એમએમમાં આપેલું છે મિલીમીટરમાં થી ચૂકી જાય છે. હવે આપણને એ સંકેત આપેલા છે તો એ સંકેત 10 હશે, કેમ કે 10 પ્રયત્નો કરેલા છે એટલે આપણને આ સંખ્યા કેટલી આપેલી હશે, આ એક્સ ની કિંમતો 10 આપેલી હશે. આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો સૌથી પહેલા ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક માટે આપણે જરૂર શાની પડે, તો Q3 અને Q1 ની જરૂર પડે છે. તો આપણે અહીંયા આગળ જોઈએ સૌથી પહેલા કે Q1. હવે અવર્ગીકૃત માહિતી છે તો જે ત્રીજા ચેપ્ટરમાં આપણે ગણતરી કરતા હતા એ જ પ્રમાણે. તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર કયું છે, N+1/4 અવલોકનની કિંમત, બરાબર. હવે અહીંયા આગળ આપણે એન ની કિંમત, એન એટલે શું આવશે અહીંયા આગળ, અવલોકનોની સંખ્યા. તો અહીંયા કુલ કેટલા અવલોકનો આપેલા છે, 10. તો 10 + 1/4 માં અવલોકનની કિંમત એટલે અહીંયા આવશે 11/4. અગિયાર ભાગ્યા ચાર તમે કરશો એટલે તમારો જવાબ આવશે 2.75. તો 2.75 માં અવલોકનની કિંમત, આ બધું તમને શીખવાડેલું જ છે આગળ, બરાબર. તો 2.75 માં અવલોકનની કિંમત એટલે કે શું આવશે, બીજા અવલોકનની કિંમત પ્લસ, એટલે બે તો આવી ગયા, બરાબર. પછી બાકી શું રહ્યું, 0.75. તો 0.75, હવે 0.75 કોના છે, તો ત્રીજા અવલોકનના છે, પણ એમાંથી 25 તો આગળ ત્રીજા અવલોકનના આમાં નથી ઉમેરાયા, ખાલી 75 પોઈન્ટ જ લેવાય છે. તો આપણે એની બાદબાકી કરવા માટે શું કરવું પડશે, અહીંયા આગળ ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન, બરાબર. હવે આપણે અહીંયા આગળ એક સ્ટેપ આપણું રહી ગયું છે, કયું છે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે, કારણ કે આપણને આ ચડતા ક્રમમાં આપેલા નથી. તો સૌથી પહેલા કેટલા આવશે, 15, પછી આવશે 18, ચલો આપણે અહીંયા લખી લઈએ 15, પછી 18, ત્યાર પછી આવશે 20, પછી 24, પછી 25, પછી છે 27, પછી 32, પછી 35, પછી છે 36 અને છેલ્લે 41. ચાલો આ અવલોકનો આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તો હવે આપણે આગળ આપણા સ્ટેપ પર જઈએ, બીજા અવલોકનની કિંમત. તો બીજા અવલોકનની કિંમત કેટલી છે, 18. એટલે અહીંયા લખીશું 18 + 0.75. હવે ત્રીજો અવલોકન, તો ત્રીજું અવલોકન કેટલું છે, 20. તો 20 માંથી બીજું અવલોકન 18 આપણે બાદ કરવાનું છે, એટલે 18 + 0.75 અને 20 માંથી 18 જાય એટલે કેટલા આવશે, 2. તો અહીંયા 18 + 0.75 × 2 કરવાના છે, તો 0.75 એટલે 1.50 આવશે અહીંયા, 1.50. હવે આ 18 ની અંદર 1.50 ઉમેરો એટલે એનો જવાબ કેટલો આવશે, 19.50. આપણને શું મળ્યું છે, Q1 મળ્યા છે, બરાબર. તો હવે એવી રીતે આપણે Q3 શોધવાના છે. તો Q3 માં એનું સૂત્ર શું આવે કે જે કૌંસમાં N+1/4, બરાબર. તો જેની જગ્યાએ શું આવે, ત્રીજો ચતુર્થક છે એટલે 3 N+1, એટલે એન ની જગ્યાએ આપણે અહીંયા આગળ 10 સીધા મૂકી દઈએ તો પણ ચાલશે, 10 + 1, અથવા તો આપણે પહેલા સૂત્ર લખીએ જે કૌંસમાં N+1/4
માં અવલોકનની કિંમત, બરાબર છે. હવે અહીં આગળ જુઓ કે જે એટલે કે ત્રણ, હવે એન પ્લસ વન ભાગ્યા ચાર તો એ ઉપર એનો જવાબ આપણને મળેલો જ છે. કેટલો મળેલો છે? 2.75, કારણ કે 10 વત્તા 1 ભાગ્યા 4 એટલે 11 ભાગ્યા 4 આપણે ઉપર કરેલા જ છે. કેટલા? 2.75. તો 2.75 ગુણ્યા તમે 3 કરો તો આવશે 8.25, બરાબર. 8.25 માં અવલોકનની કિંમત. હવે તમે જુઓ કે 8.25 એટલે શું આવશે? 8માં અવલોકનની કિંમત વત્તા, હવે 8 લઈ લીધા તો બાકી શું રહ્યું? 0.25, એટલે 0.25 કૌંસમાં 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. આ તમને ત્રીજા ચેપ્ટરમાં વ્યવસ્થિત સમજાવેલું છે જ. હવે 8મું અવલોકન, તો ઉપર આપણે જે 10 અવલોકન અને ચડતા ક્રમમાં ગોઠવ્યા છે એમાં 8મું અવલોકન કયું છે આપણું? 35. ને 9મું અવલોકન કયું છે? 36. તો અહીંયા આપણે લખીએ 8મું અવલોકનની કિંમત છે 35 વત્તા 0.25, 9મું અવલોકનની કિંમત છે 36 ઓછા 5 ફરી 8મું અવલોકન 35. તો અહીંયા જવાબ આવશે 35 વત્તા 0.25, 36માંથી 35 જશે એટલે 1 જ આવશે. 0.25નો 1ની સાથે એનો ગુણાકાર એટલે 0.25 જ રહેશે. તો હવે 35માંથી આપણે 35ની અંદર 0.25 ઉમેરવાના છે તો જવાબ કેટલો આવશે? 35.25. આ કોની કિંમત આવી ગઈ આપણે? Q3. આ છે Q1, એટલે Q1ની કિંમત 19.50 ને Q3ની કિંમત કેટલી આવી ગઈ? 35.25. તો હવે અહીંયા આગળ આપણે શું લખીશું? પહેલા આપણે Q1 ને Q3ની કિંમત લખી લઈએ. Q1ની કિંમત છે 19.50 અને Q3ની કિંમત છે 35.25. હવે ચતુર્થક વિચલન એટલે આપણે શું કહીએ છીએ? Qd, બરાબર. તો Qd નું સૂત્ર શું આવશે? Q3 માઇનસ Q1 ભાગ્યા 2. તો અહીંયા Q3 માઇનસ Q1 એટલે કેટલા આવશે? Q3ની કિંમત 35.25 માઇનસ Q1ની કિંમત છે 19.50 છેદમાં 2. હવે અંશમાં 35.25માંથી 19.50 તમે બાદ કરો તો તમારો જવાબ કેટલો આવશે? 15.75. 15.75 ભાગ્યા 2. તો 15.75 ભાગ્યા 2